હેલો દોસ્તો, નમસ્કાર. આપ સર્વેનું હું ચાલો સૌ ભણીએ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું. મિત્રો, આજે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 16 પ્રકાશના બીજા ભાગનું આજ ચર્ચા કરીશું. તો મિત્રો, જો તમે પ્રથમ ભાગ જોયો ના હોય તો હું ઉપર આઈ બટનની અંદર તમને લિંક મૂકી દઈશ, જેથી તમે ત્યાંથી જોઈ શકશો. તો ચાલો મિત્રો, આજે આપણા પ્રકરણની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણો ટોપિક છે નિયમિત અને અનિયમિત પરાવર્તન. આ એક આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પરીક્ષા માટે. તો નિયમિત પરાવર્તન કોને કહેવાય? કે જ્યારે બધા સમાંતર કિરણ આપણે આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત થતા કિરણો પણ કેવા હોય? સમાંતર હોય. સમાંતર આપાત કર્યા અને સમાંતર પરાવર્તિત હોય તો તેને શું કહેવાય? નિયમિત પરાવર્તન. તમે આકૃતિમાં જોઈ શકશો મિત્રો, આપાત કિરણ જે બ્લેક કલરના છે, જે એંગલે આપણે આપાત કર્યા હતા તે જ એંગલે તેવા જ સરખા સમાંતર પરાવર્તિત થયેલા આપણને જોવા મળે છે. આને શું કહેવાય? નિયમિત પરાવર્તન. હવે મિત્રો, અનિયમિત પરાવર્તન તમે આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે બધા જ સમાંતર કિરણો આપણે ખરબચડી સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત થતા કિરણો સમાંતર હોતા નથી. તમે બ્લુ કલરના જોઈ શકો છો કે એકબીજાને સમાંતર નથી, ક્રોસ કરે છે. તો કેટલાક ઉપરની દિશામાં, તો કોઈ ડાબી દિશામાં, તો કોઈ જમણી દિશામાં જાય છે. તો મિત્રો, આવા પરાવર્તનને શું કહેવાય? અનિયમિત અથવા તો વિખરાયેલું પરાવર્તન કહેવાય. હવે પરપ્રકાશિત શબ્દની ચર્ચા કરીએ. પરપ્રકાશિત તો આપણે કોઈ વસ્તુ, દાખલા તરીકે એક ચંદ્ર સૂર્યમાંથી પ્રકાશ પ્રાપ્ત કરે અને એ પ્રકાશ આપણે પૃથ્વી ઉપર આવે ત્યારે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. એટલે કે ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી, એ સૂર્યના પ્રકાશથી આપણને રાત્રે દેખાય છે. તો મિત્રો, એક ઉદાહરણથી તમને સમજાવું. તમને જે સર્કલ દેખાય છે આપણી પૃથ્વી, હવે દાખલા તરીકે રાત્રે આપણે એ અહીંયા છીએ જે ડાર્ક ટપકું દેખાય છે ત્યાં, અને આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. એનો મતલબ શું? ચંદ્રને આપણને પોતાનો પ્રકાશ હશે? નહીં, વાસ્તવમાં સૂર્યનો પ્રકાશ, જે આપણને રાત્રે સૂર્ય દેખાતો નથી પરંતુ પૃથ્વીની વિરુદ્ધ દિશાએ સૂર્ય હશે. એ સૂર્યના કિરણ ક્યાં પડતા હશે? ચંદ્ર ઉપર. અને એ ચંદ્રના કિરણ ક્યાં આવતા હશે? આપણી આંખ સુધી. ત્યારે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ મિત્રો. તો આ બધી વસ્તુઓ કેવી છે? પરપ્રકાશિત. હવે સ્વયં પ્રકાશિતની વાત કરીએ કે ભાઈ, એવી વસ્તુ દાખલા તરીકે સૂર્ય છે, આગ છે, મીણબત્તીની જ્યોત હોય, વિદ્યુતનો બલ્બ હોય, આ બધી વસ્તુઓ શું છે? સ્વયં છે, મતલબ તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો એવી પ્રકાશની વસ્તુઓમાં શું થાય? આપણે સીધો એનામાંથી પ્રકાશના કિરણો આપણા સુધી આવી જાય. તો આ શું છે? સ્વયં પ્રકાશિત. તો કોઈ વાત પરીક્ષામાં સ્વયં પ્રકાશિતના ઉદાહરણ અને પરપ્રકાશિતના ઉદાહરણ પૂછાય તો તમે લખી શકો. હવે મિત્રો, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય ખરો? તો મિત્રો, જ્યારે આપણે વાળની કપાવવા દુકાને જાઓ ત્યારે અરીસા સામે બેસાડી આપને વાળ કાપે, પરંતુ આપણા પાછળના વાળ કેવા કાપ્યા એ માટે ચિત્રમાં જેમ દેખાય છે એ રીતે આપણને દર્શાવે છે. એનો મતલબ શું મિત્રો? કે એક પ્રકાશ જે તમારા આઈનામાં લાઇટમાંથી અહીંયા આવતો હતો, આ પ્રકાશ એથી પરાવર્તિત થઈ ક્યાં જાય છે? પાછળના આઈનામાં. ત્યાંથી પરાવર્તિત થઈ ક્યાં જાય છે? આગળની સાઈડ, જેથી તમને આ પાછળનો ભાગ દેખાય છે. અને આ જ પ્રક્રિયાની મદદથી મિત્રો પેરિસ્કોપ ધોરણ 7માં તમે બનાવ્યો છે. પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? સબમરીનની અંદર. તમે જોઈ શકો છો સબમરીન એક મોટું એક યુદ્ધનું સાધન છે જે પાણીની અંદર રહે છે. પરંતુ મિત્રો, પેરિસ્કોપથી તમે જોઈ શકો છો માત્ર દુશ્મનને ખબર ના પડે એટલો જ ભાગ બહાર દેખાય છે, બાકી અંદર મોટો વિશાળ જહાજ હોય. ત્યારબાદ બંકર એટલે કે જમીનની અંદર ખોદેલો ભાગ હોય થોડો, ત્યાં સૈનિકો છુપાયેલા હોય, તો બહાર શું ચાલી રહ્યું છે તે જોવા માટે પણ પેરિસ્કોપનો ઉપયોગ કરે. આ સિવાય ટેન્ક, જે આપણે યુદ્ધની અંદર વપરાય છે એવી ટેન્કોમાં પણ અંદર બેઠેલો સૈનિક બાર ટેન્કની અંદર શું છે તે જોઈ શકે. આ પેરિસ્કોપ છે મિત્રો, આ પેરિસ્કોપ છે, આ પેરિસ્કોપ છે, એ જોઈ શકે. એના માટે આ પેરિસ્કોપ વપરાય છે. તો કોઈ વાર પેરિસ્કોપનો પ્રશ્ન પૂછાય તો તમે આ લખી શકો.
હવે મિત્રો કેલિડોસ્કોપની રચના, આપણે કેલિડોસ્કોપની રચના બનાવવા માટે ત્રણ લંબચોરસ કાચની પટ્ટીઓ લેવાની છે અને તેને પ્રિઝમ ટાઈપ બનાવવાનું છે, આકૃતિમાં દેખાય છે. ત્યારબાદ આને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં, પેપરની નળીમાં એક લગાવી દેવાનું, જે આ વર્તુળાકાર કાર્ડબોર્ડ દેખાય છે એની અંદર એ અંદર ફિટ કરી દેવાનું. ત્યારબાદ આ પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય એ ટાઈપનું રાખવાનું અને ટ્યુબમાં એક છેડાને છિદ્ર દેખાવ પાડવાનું, અહીંયા જે છિદ્ર દેખાય છે જેથી આપણે જોઈ શકીશું. છિદ્ર વડે તમે જ્યારે એ છિદ્ર ઉપર લગાવી દો ત્યારબાદ પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડી દેવાની. ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની વર્તુળાકાર પ્લેટ અરીસાને સ્પર્શે તે રીતે જોડી દેવાની. આ પ્લેટ અરીસામાં જોડી દેવાની. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના થોડા ટુકડાઓ, એમાં રંગીન બંગડીઓના તૂટેલે ટુકડા હોય તો બી ચાલે. એ કેમ? કારણ કે જુદી જુદા કલરની ભાત આપણે ચિત્ર ભીંત ઉપર પાડી શકીએ અને કાચની પ્લેટથી તેને શું કરી દેવાનું? બંધ કરી દેવાનું અને હલનચલન માટે થોડીક જગ્યા રાખવાની, જેથી કરીને જુદા જુદા આપણને આકાર જોવા મળે. હવે મિત્રો આપણું કેલિડોસ્કોપ તૈયાર થઈ જાય છે. જ્યારે તમે એ ટ્યુબમાં વિવિધ તરા એટલે કે જુદી જુદી ડિઝાઇન જોવા મળે, જે ફરીવાર તમને જોવા મળશે નહીં, અને આવા ભિન્ન ચિત્રો અને વસ્તુઓની ડિઝાઇન બનાવવા માટે કલાકારો કેલિડોસ્કોપનો ઉપયોગ કરતા હોય. કેલિડોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય? કોઈ વાર પૂછાય તો ભિન્ન ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવો. તમે ચિત્રથી જોઈ શકો છો, કેલિડોસ્કોપ ઉપર આવું રંગીન કાગળથી લગાવી અને આકર્ષક બનાવી શકાય અને દિવાલો ઉપર આ ટાઈપની ડિઝાઇનો બનાવી શકાય. તો કેલિડોસ્કોપની રચના તમારે કોઈ વાર પૂછાય તો તમે આ લખી શકો. તો બીજો ભાગ અહીંયા સુધી રાખીએ છીએ, ત્રીજા ભાગની અંદર ફરી આપણે મળીશું. ત્યાં સુધી આવજો.